વિનંતી કરીશ કે આવો કચ્છીઓ આપના ઇંતજારમાં છે. આપ તો સમયા કચ્છી છો, મને નરેન્દ્રભાઈને તાળીઓના ગરડાથી વધાવી લેશું. આય મુજા ભા ભેણ, હેવર ટેમ્પર ડેમ જે કાર્યક્રમ મેં આવ્યો હશે, તડે ચોવો કે આવું ફરી કચ્છ મેં અચી દો છે. નેરો આવું બોલ્યો વોસે ત્યાં કે મરેલા આવ્યો અહે, બસ હી તો અસાજી ખાસિયત આય. અસી ચૂંટણી અચેતી તડે જ અચું, હેડા મારું નહીં. વિકાસ જી રાજનીતિ અસી માડી હું, હેતર જ કથડો બારે માર. હિન ગાલ કે મન મેં રખી કચ્છ અને કચ્છી માડું મેં દુનિયા જે નકશે મથે ચમકાયા વાળા માડું અસી હું. હી ગાલ આ કે સમજ મેં અચેતી, પર બે પક્ષ વાળા કે સમજ મેં નતી અયે. હિંજી કુરો દવા કરણી અહીજ ભા ભેણ, ગુજરાતના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ જયંતિલાલ ભાનુશાળી, ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી કેશુભાઈ, લોકસભામાં મારા સાથી યુવા નેતા ભાઈ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન કૌશલ્યાબેન, અમારા વર્ષો જૂના સાથી ભાઈ તારાચંદજી, ભાઈ રમેશ મહેશ્વરીજી, અને આ ચૂંટણીમાં આપ સૌના પ્રિય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અંજારથી સર્વશ્રી વાસણભાઈ આહિર, ભુજના ઉમેદવાર નીમાબેન આચાર્ય, માંડવીના ઉમેદવાર ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપરના ઉમેદવાર ભાઈ શ્રી પંકજભાઈ, ગાંધીધામના ઉમેદવાર બેન માલતીબેન, અને વિશાળ સંખ્યામાં પધારેલા કચ્છના મારા વાલા ભાઈઓ અને બહેનો, બે મુઠ્ઠી બંધ કરીને ભારત માની જય બોલાવો અને બધાના આશીર્વાદ આપો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.
आज सवारे गुजरात में 182 विधानसभा की शुरुआत एनो एकड़ो अबड़ा शुरू थाई छे। अने आशापुरा मां पण अथी शुरू थाई छे। अने अमारो कच्छ कथी शुरू थाई छे। अने अमारू कमल पण कथी शुरू थाई छे। आज सवारे वेला दिल्ली थी निकळीने अबड़ासा विधानसभा में मां आशापुराना धाम में जईने माना चरणों में आशीर्वाद लेवानुं सौभाग्य मळ्युं। अमारा छबील भाई त्यां उमंग अने उत्साह थी आज सवार में भव्य दिव्य कार्यक्रम ना दर्शन कराव्या। अने मां आशापुरा ना दर्शन करीने आज से अमारा वाली कच्छनी धरती थी गुजरात में खूणे खूणे जनता जनार्दन ना दर्शन करवा माटे निकळ्यो छूं, जनता जनार्दन ना आशीर्वाद लेवा माटे निकळ्यो छूं। भाइयों बहनों, आ चूंटणी में जेम वरसाद आवता पहला खेडूत खेतर में घणु बधु काम करतो होय छे, खेडाण करतो होय छे, अने वरसाद आवे त्यारे माण बीज वावो एटले पछी गाड़ी आगळ हलवा माडे। एम गया केटलाक समय थी जात जातना अने भात भातना लोकोए आवीने अहींया एटलो बधो कीचड़ उछाळ्यो छे, एटलो बधो कीचड़ उछाळ्यो छे कि हवे कमळनुं खीलवानुं बहु आसान थई गयुं छे। जेमणे आवीने आ कीचड़ उछाळवानी कपरी मेहनत करी अने खूणे खूणे जईने कीचड़ उछाळ्यो, आजनी पळे आ कीचड़ उछाळनारानो हूँ हृदयपूर्वक आभार मानू छू। कण कमळ खीलवामां आ कीचड़ कमळनी मोटी ताकात बनी जतो होय छे अने हूँ गुजरातना रगे रगने जाणनारो छू। गणी लो 151 छे। भाइयों बहनों, आ चूंटणी एक तरफ विकास नो विश्वास छे तो बीजी तरफ वंशवाद नो वरबु रूप छे। अने कांग्रेस ना मित्रों,
ગુજરાત તમને ક્યારે માફ નથી કરવાનું. આજથી નહીં, ગુજરાતે ક્યારેય તમને સ્વીકાર્યા નથી. અને એનું કારણ, સરદાર વલ્લભભાઈ પટેલના જમાનાથી તમે ગુજરાતને દાઢમાં રાખીને ગુજરાતને પાછળ ધકેલવામાં કોઈ પાછી પાની કરી નથી. આ ગુજરાતના લોકો મહાગુજરાતનું આંદોલન ચલાવતા હતા ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી, ભદ્રના કોંગ્રેસના કાર્યાલયમાંથી તમે ગુજરાતની માંગણી કરનારા દુધમલ જવાનીઓ ઉપર કોંગ્રેસના કાર્યાલયમાંથી ગોળીઓની રમઝટ ચલાવી હતી, ગોળીઓની રમઝટ ચલાવી હતી. ગુજરાતના દુધમલ યુવાનોને તમે મોતને ઘાટ ઉતાર્યા હતા. માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, તમે ડગલે ને પગલે ગુજરાત પ્રત્યે વેર વાળવામાં ક્યારેય કચાશ નથી રાખી. કોઈ મને કે ભાઈઓ બહેનો, અગર આજથી 30 વર્ષ પહેલા આ માં નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો કચ્છમાંથી લોકોને હિજરત કરીને જવું પડ્યું હોત? જરા પૂરી તાકાતથી કહો એટલે એમના કાન ફાટે જરા. 30 વર્ષ પહેલા માં નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો આ કચ્છના લોકોને ક્યારે હિજરત કરવી પડી હોત? હિન્દુસ્તાનના કોઈ પણ રાજ્યમાં જાઓ, તમને 2-5 કચ્છી પરિવારો મળી રહે, નાના નાના ગામમાં મળી રહે. આપણે પૂછીએ આટલે બધે દૂર, આસામમાં, નાગાલેન્ડમાં, મિઝોરમમાં, તો કે સાહેબ શું કરીએ? કચ્છમાં પીવાના પાણીના પણ વખા હોય તો પછી છોકરા મોટા કરવા, પેટ ભરવા માટે ક્યાંક તો જવું પડે. અરે અમારા માલધારીઓ, કચ્છની અમારી બન્નીની ભેંસ, બે મારુતિમાં એક ભેંસ આવતી હતી, એને પણ મારા માલધારીઓને તમે જુઓ, ચોમાસું પૂરું થયું નથી કે ગુજરાત અને સૌરાષ્ટ્રના રસ્તા ઉપરથી હજારોની સંખ્યામાં આપણા પશુઓ, આપણું પશુધન આપણા માલધારી ભાઈઓ લઈને નીકળતા હોય. સંતાનોને ભણવા ન મળે, કારણ 6-7 મહિના એક ગામથી બીજા ગામ ચાલ્યા જવાનો, ક્યાંક ચારો પાણી મળે તો પશુને રોકીને થોડું ખવડાવવાનું. આ જિંદગી મારા કચ્છના માલધારીઓએ વેઠી છે. સરકારી કોઈ બાબુ એને કચ્છમાં નોકરી મળે તો એમ કે કાળા પાણીની સજા થઈ છે, કોઈ આવવા તૈયાર નહીં, કચ્છમાં નોકરી કરવા તૈયાર નહીં. અને કચ્છમાં એક જમાનો હતો, દાણચોરોની ચર્ચા થયા કરતી હતી, ઘૂસણખોરીની ચર્ચા થયા કરતી હતી, ઈબલા શેઠના નામો ઘરે ઘરે ગુંજતા હતા. અને આ બધું જ
કોંગ્રેસ માત્ર ને માત્ર તમારા પાપે હતું. તમારું જે ઓરમાયું વર્તન રહ્યું છે એનું આ પરિણામ રહ્યું છે. ભાઈઓ બહેનો, અહીંયા જૂની પેઢીના લોકો હશે એ જરા યાદ કરે, લગભગ 60 વર્ષ પહેલા આ કચ્છની ધરતી પર એક ભૂકંપ આવ્યો હતો. અંજારનો ભૂકંપ, અને ત્યારે પ્રધાનમંત્રી હતા પંડિત જવાહરલાલ નહેરુ. અને ભૂકંપ પણ એટલો ભયંકર હતો કે ખુદ પંડિત નહેરુને અહીંયા આવવું પડ્યું હતું. પણ હું જરા કચ્છના લોકોને પૂછું છું કે અંજારના ભૂકંપને 60 વર્ષ વીતી ગયા, કોઈ કચ્છી માળું, કોઈ કચ્છી માળું મને બતાવે કે અંજારના ભૂકંપ પછી આ સરસ કામ થયું હતું. ભૂકંપ તો અમે ભૂલ્યા, પણ આ અમારે માટે યાદગીરીનું એક સારું કામ થયું હતું. એક કામ યાદ આવે છે ભાઈઓ? એક કામ યાદ આવે છે? એક કામ ક્યાંય દેખાય છે? અને ભાઈઓ બહેનો, અમારા કામનો હિસાબ માગવા વાળાને હું કહેવા માંગુ છું, 2001ના ભૂકંપ પછી, 2001ના ભૂકંપ પછી, અને આ કચ્છનો ભૂકંપ જ હતો કે જેણે મને નવી જિંદગી જીવવા માટે મજબૂર કર્યો છે. મારો રસ્તો નહોતો, હું તો સમાજ સેવા માટે ખભે થેલો લઈને રજણનારો માનવી હતો. પણ જ્યારે કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો, અહીંના લોકોની દુર્દશાના કારણે અટલ બિહારી વાજપેયીને લાગ્યું કે આ સંજોગોમાં ભાઈ તું જા, ત્યાં કામ કર, અને હું ગુજરાત આવ્યો ને મુખ્યમંત્રી તરીકેની મારે જવાબદારી લેવાની આવી. અને મુખ્યમંત્રી બન્યા પછી વહીવટનો પહેલો ક હું કચ્છમાં શીખ્યો હતો. કારણ સફર લીધાના બીજા કે ત્રીજા દિવસે હું અહીં આવ્યો, 2 દી રોકાણો, લોકોને મળ્યો, મુસીબતો જાણી, ભૂકંપ પછીની પરિસ્થિતિ સમજ્યો, અને વહીવટ શું કહેવાય, મુસીબતો શું કહેવાય એને બારીકાઈથી સમજીને રસ્તા શોધવાની શરૂઆત કરી. મારી ટ્રેનિંગ એક પ્રકારે કચ્છના ભૂકંપમાંથી કચ્છના લોકોએ મારી ટ્રેનિંગ કરી. ભાઈઓ બહેનો, વર્ષો પહેલા મેં કવિતા લખેલી, એના શબ્દો હતા, ગુજરાત મારો આત્મા અને ભારતને જે પ્રેમ કરે તે ભારત મારો પરમાત્મા. આ મારી માં છે અને હું તો એક દીકરા તરીકે તમારે ત્યાં આવ્યો છું. આપણે દીકરા તરીકે મને મોટો કર્યો છે. મારા ગુણદોષને આપે બરાબર તરાસ્યા છે, પારખ્યા છે. મારામાં જે સારું હતું એને શક્તિ આપવાનું કામ આ ગુજરાતના જનજને કર્યું છે, આ મારી માટીએ કર્યું છે, મારી માએ કર્યું છે. ભાઈઓ બહેનો, તમારી આ હિંમત જે દીકરા પર દાગ નથી, આટલા વર્ષના જાહેર જીવનમાં એક દાગ નથી. અને તમારી આ હિંમત, તમારી આ હિંમત
આ ગુજરાતની ધરતી પર આવીને એ ગુજરાતના દીકરાને તમે ભાંડવા માંડો, અનાપ શનાપ જૂઠા આરોપો લગાવો, કોઈ ગુજરાતી આને માફ કરશે? ભાઈઓ બહેનો, આ તમારા દીકરા પર થતા હુમલા તમે માફ કરશો? આ તમારા દીકરા પર થતા જુલ્મ તમે માફ કરશો? અરે કોંગ્રેસના લોકો સમજી લે, જે દિવસે સરદાર સાહેબ પર તમે જુલ્મ કર્યા હતા ત્યારે ગુજરાત ઉદારતાપૂર્વક સહન કરવા તૈયાર હતું. આજે વક્ત બદલાઈ ગયો છે, કોઈ ગુજરાતી આ અપમાન હવે સહન નથી કરવાનું, એ તમે સમજીને ચાલજો. ભાઈઓ બહેનો, બે હજાર એક પછીનો ભૂકંપ, અંજારના ભૂકંપ પછી કોઈ પણ કચ્છીને પૂછો, પહેલા પ્રધાનમંત્રી દેશ ચલાવતા હતા અને મોટી આફત પહેલી વાર આવી હતી. આખા કચ્છમાં એ ભૂકંપ પછી શું થયું એનું કોઈ સ્મારક પણ નજરે નથી ચડતું. અને 2001 પછીના ભૂકંપનું કચ્છ, કોઈ પણ કચ્છીને પૂછો એ હર ગલી મહોલ્લામાં હાથ કરીને બતાવશે કે હા, આ ભૂકંપ પછી કામ થયું છે, આ અસ્પતાલ ભૂકંપ પછી બની, આ પુલ ભૂકંપ પછી બન્યો, આ ડેમ ભૂકંપ પછી બન્યો, આ રસ્તો ભૂકંપ પછી બન્યો. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરાય? જે રણથી દુનિયા દૂર ભાગતી હતી એ રણ જ આજે કચ્છનું અને દેશનું તોરણ બની ગયું છે. અને રણોત્સવ આજે પણ ચાલુ છે. બુકિંગ કરવા માટે લોકો ફોન કરે છે, જરા કંઈક લાગવગ લગાવો સાહેબ, ટેન્ટ નથી મળતા. રણ તો પહેલા પણ હતું, મોદી આવીને રણ નથી બનાવ્યું. રણ તો પહેલા પણ હતો, પણ રણમાંથી પણ રૂપિયો કેમ કમાવાય અને મારા કચ્છને જાજરમાન કેમ કરાય એ અમે શીખીએ. કારણ વિકાસ અમારો મંત્ર રહ્યો છે, વિકાસને અમે ભરેલા છીએ. ભાઈઓ બહેનો, કચ્છમાં ક્યારે કોઈએ કલ્પના કરી હતી કે કચ્છમાં ખેતી નામની કોઈ ચીજની ચર્ચા થાય? અહીંયા તો આ તરફ રેગિસ્તાન ને પેલી તરફ પાકિસ્તાન, આ બાજુ જાઓ તો ખારી પટ હવાઓ, ગુગવાટો દરિયો. ભાઈઓ બહેનો, આજે કચ્છ કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરીને આગળ વધ્યું છે. કોઈ કલ્પના કરી હતી કચ્છની કેસર કેરી દુનિયામાં વખણાતી થાય? અને આ બધું 2001 પછી થયું છે. ભાઈઓ, 2001 પછી થયું છે. ભાઈઓ બહેનો, કેટલાક લોકો એમના માટે અમુક વસ્તુઓ સમજવી જ મુશ્કેલ હોય છે, એમાં માથાપત્તી કરીને ટાઈમ પકડો કંઈ નીકળે નહીં. હવે તમે એમને કહો કે કચ્છમાંથી કેસર કેરી વિદેશ જાય છે, એમ કહે છે કેસર તો જમ્મુ કાશ્મીરમાં હોય, અહીંયા કેસર ક્યાંથી આવ્યું? હવે જેમનું પ્રાથમિક નોલેજ આવું હોય એમાં માથાપચ્ચી કરવામાં કે કંઈ ખરો ઉપયોગ ભાઈ કરો? આ ટાઈમ બગાડવા જેવું છે કે નહીં?
તો આપણે આપણું કામ ના કરીએ. અને એટલે ભાઈઓ બહેનો, આ દેશના કિસાનને તાકાત આપવા માટે અમે સોઇલ હેલ્થ કાર્ડની યોજના ગુજરાતમાં લાવ્યા હતા, અને જેનો સૌથી વધારે લાભ અમારા કચ્છના પ્રગતિશીલ ખેડૂતે લીધો. અને આજે આખું હિન્દુસ્તાન કચ્છના ખેડૂતના પગલે ચાલવા માંડ્યું છે. દૂર સુદૂર વિસ્તારોમાં પણ ખેતી કરી શકાય એવો વિશ્વાસ આ દેશના લોકોમાં પેદા થયો છે. ભાઈઓ બહેનો, કચ્છમાં કોઈ વિકાસ, ઉદ્યોગો આજે કંડલા અને મુદ્રા પોર્ટ આ દેશનો દરિયાઈ માર્ગનો વેપારનો 35% કારોબાર આ મારા એક કચ્છ જિલ્લામાંથી થાય છે. કચ્છ જિલ્લામાં કેવી રીતે ધમધમે છે જૂની તમે વસ્તી ગણતરીના આંકડા જોઈ લો. 2001, 2011, 2021, 2031 ગણતા જજો. લગાતાર કચ્છમાં જનસંખ્યા ઘટતી હતી. કોઈ એક જમાનો હતો કચ્છમાં જનસંખ્યા ઘટતી હતી. હું 20મી સદીની વાત કરું છું. અને 21મી સદીમાં 2001 પછી તમે જોવા માંડો. 2011ના વસ્તી ગણતરી જોઈ લો. જે નેગેટિવ ગ્રોથ હતો એમાંથી કચ્છમાં જનસંખ્યાનો પોઝિટિવ ગ્રોથ થવા માંડ્યો. લોકો પાછામાં માંડ્યા, લોકો વસવા માંડ્યા, અને બીજા રાજ્યોના લોકો પણ રોજીરોટી માટે કચ્છ પસંદ કરવા માંડ્યા. આટલો કચ્છનો વિકાસ થયો છે ભાઈ. અને હજુ આપણે અટકવા નથી માંગતા. કચ્છમાં ટુરિઝમ, હું જયારે અહીંયા મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો ત્યાં પણ હું કહેતો હતો કે આખું રાજસ્થાનમાં તમારે ટુરિઝમ કરવું હોય તો અઠવાડિયામાં તમે ઘણું બધું જોઈને પાછા આવી શકો, પણ કચ્છ એકલું જોવું હોય તો અઠવાડિયું ઓછું પડે. આટલી મોટી તાકાત એક જિલ્લામાં ધોલાવીરા દુનિયા આખીને જોવા માટે લાવવું એ અમારી નેમ છે મિત્રો. અને અહીંનું હેન્ડીક્રાફ્ટ, અહીંનું ટુરિઝમ સમગ્ર ગુજરાતને 4 ચાંદ લગાવી દીધા છે. ને એટલે તો હિન્દુસ્તાનના બધે લોકો પૂછે છે કે સાહેબ યે ક્યા હૈ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એકવાર વિકાસના મંત્ર લઈને ચાલીએ. જે લોકો દેશમાં નિરાશા ફેલાવવાનું કામ કરે છે એમને મારે કહેવું છે, મહેરબાની કરીને તમારી જે વીકનેસ છે એ ત્રાજવે તમે દેશને ન તોલો. આ તમારી મર્યાદાઓ છે, કારણ તમારી પાસે ન નીતિ છે, ન નિયત છે, ન નેતા છે, અને ન તો તમારો ધરતી સાથે કોઈ નાતો છે. અને એટલે ભાઈઓ બહેનો, એકવાર હું મારી પર એક આરોપ થયો કે તમે લાલ કિલ્લા પરથી આટલું બધું બોલો છો, 15મી ઓગસ્ટે બોલો છો, પંડિત નહેરુનું નામ કેમ ના દીધું બોલો. તો મેં એકવાર અમારા કોંગ્રેસના મિત્રને પૂછ્યું હતું, મેં કહ્યું તમે તો કોંગ્રેસના આવડા મોટા નેતા છો, એક કામ કરો, બોલો શું. મેં કહ્યું આ કાગળ લો ને જરા, તમે જરા હું કહું એટલું લખો ને. મને કે શું. મેં કહ્યું તમે કોંગ્રેસ પાર્ટીના નેતા છો કે હા. તમે કોંગ્રેસમાં વિશ્વાસ કરો છો કે હા. મેં કહ્યું એક કામ કરો, કોંગ્રેસ પાર્ટીના અખિલ ભારતીય અધ્યક્ષો કોણ કોણ થઈ ગયા એ જરા નામ લખી નાખો ને, બીજા કોઈનું નહીં, આટલું કરો. અને હું કોંગ્રેસના કોઈ પણ નેતાને પૂછું છું કે
કે જરા ક્રમવાર કોંગ્રેસના અધ્યક્ષોના નામ લખી આપે. સાહેબ, જેમને પોતાની પાર્ટીના નેતાઓના નામ ખબર નથી એ શું દેશની ચિંતા કરવાના છે? તમે આ કોંગ્રેસના નેતાઓના મોડે કામરાજનું નામ સાંભળ્યું છે? આ કોંગ્રેસના નેતાઓના નામે મોડે આચાર્ય કૃપલાનીનું નામ સાંભળ્યું છે? નેતાજી સુભાષ બોઝનું નામ સાંભળ્યું છે? અરે એટલું બધું જવા દો ને, ગુજરાતમાં ફરો છો, કદીક ઢેબરભાઈને તો યાદ કરો. આ કોંગ્રેસના વર્તમાન નેતાને ખબર નહીં હોય ઢેબરભાઈ ગુજરાતી હતા, ખબર નહીં હોય. જે લોકોને પરિવારથી આગળ કશું જોવું નથી એ લોકો દેશનું ક્યારેય ભલું નહીં કરી શકે. દોસ્ત, દેશનું ભલું કરવા માટે 125 કરોડ દેશવાસીઓ સાથે એકાત્મતાની અનુભૂતિ જોઈએ, અને ત્યારે ભાઈઓ બહેનો 125 કરોડ દેશના કલ્યાણ માટે કામ થતું હોય છે. હમણાં પાકિસ્તાનની કોર્ટે એક આતંકવાદીને છોડ્યો. મને સમજાતું નથી આ કોંગ્રેસવાળા શું કરવા તાલીઓ પાડે છે. નાના પાકિસ્તાનમાં એક આતંકવાદી જેલમાંથી છૂટ્યો, પાકિસ્તાની કોર્ટે છોડ્યો, એમાં તમારે અહીંયા તાલીઓ પાડવાનું કારણ શું એ અમને સમજાતું નથી. પણ હવે મને સમજાય છે કે જ્યારે ડોકલામની અંદર ભારતની સેના આંખમાં આંખ મિલાવીને ઉભી હતી, 70 દિવસ સુધી હિન્દુસ્તાનની સેનાએ મચક નહોતી આપી, ત્યારે તમે ચીનના એમ્બેસેડરને ગલે લગાવતા હતા, એને હગ આપતા હતા. જ્યારે દેશનો સિપાઈ માઇનસ ટેમ્પરેચરમાં 70 દિવસ સુધી ડોકલામમાં હિન્દુસ્તાનની આન બાન શાન ખાતર ચીનની સામે આંખમાં આંખ મિલાવીને ઉભો હતો, ત્યારે તમે ચીનના એમ રાજદૂત જોડે ગલે લગાવીને, આ કયું ગલે લગાવવાનું પરાક્રમ હતું તમારું? કોના લાભાર્થે હતું? સવાલ તમને પૂછું છું. જ્યારે દેશના જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી, ૨૬/૧૧ મુંબઈમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, ઉરીમાં પણ આવીને આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, સરકાર સરકારમાં ફરક શું હોય છે, નેતા નેતામાં ફરક શું હોય છે, દેશ માટે જીવવા મરવાનો મતલબ શું હોય છે? ઉરીમાં અમારા જવાનોને માર્યા, મારા દેશના ફોજીઓ એમના ઘરમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરીને મોતને ઘાટ ઉતારીને આવ્યા. અને બીજા દિવસે ઇન્ડિયન એક્સપ્રેસે છાપ્યું હતું, ઇન્ડિયન એક્સપ્રેસે ત્યાંથી માહિતી મળીને છાપ્યું હતું કે ટ્રકો ભરી ભરીને લાશો લઈ જતા હતા, ટ્રકો ભરી ભરીને લાશો લઈ જતા હતા. અને તમે હિન્દુસ્તાનની સેનાનું સન્માન ન કરી શક્યા, હિન્દુસ્તાનની સેનાનું ગૌરવગાન ન કરી શક્યા. અરે તમે ચીનના રાજદૂતને મળવામાં તમને આનંદ આવતો હોય, હાફી સહી છૂટી જતો હોય એક આતંકવાદી, અને તમને તાળીઓ પાડવામાં મજા આવતી હોય, સર્જિકલ સ્ટ્રાઇક વખતે દેશની સેનાનો માન મર્તબો ન કરી શકો તો કઈ નહીં, કમસે કમ ચૂપ તો મરવું તું. અને પાછા પ્રશ્નો પૂછે, પણ એકય આપણો ઘાયલ ના થયો, એકય આપણો મર્યો નહીં, એના કોઈ ફોટા કે વિડીયો છે?
નહી ફિલ્મ ઉતારવા ગયા હતા ત્યાં. ના પેલા જેમ ગરીબોના ઘરમાં જઈને રોટલો ખાવાનું નાટક કરતી વખતે ફિલ્મ ઉતારતા હોય ત્યાં એવી ફિલ્મ ઉતારવાની હોય. ભાઈઓ બહેનો, આ દેશને તબાહ કરવાનું કામ જેમણે કર્યું છે, સિવાય લૂંટ, આખો ઇતિહાસ એમનો આ છે. અને એમને તકલીફ છે, હજુ બોલો, નોટબંધીને એક વર્ષ થઈ ગયું, એમને તકલીફ જતી નથી. કોઈ કુટુંબમાં તમે જામ, જુવાન જો દીકરો, કમાવ દીકરો, અકસ્માતે મૃત્યુ પામ્યો હોય, 12 મહિના પછી પણ જાઓ ને તો કુટુંબ દુઃખી હોય તે આથી જ શરૂ કરે, કારણ કે એમના બધા આશા અરમાન પૂરા થઈ ગયા હોય. સ્વાભાવિક છે, આ નોટબંધીના એક વર્ષ પછી પણ આ લોકો પણ એવી જ રીતે રડે છે, જાણે એમનું બધું લૂંટાઈ ગયું. આ મોદીએ બધું પડાઈ લીધું. હજુ પણ હું કહું છું, કોંગ્રેસના લોકો, તમારે જેટલું ઢોબાળો કરવો એટલો કરી લો, આ મોદી છે. આ સરદાર પટેલની ધરતીનું ધાવણ ખાઈ લઈને મોટો થયો છે, આ ગુજરાતનો દીકરો છે, જેણે દેશને લૂંટ્યો છે એણે દેશને પાછું આપવું જ પડશે. આ તમે લખી જ રાખો. અને આ અમે ખુરશીના ખેલ કરવા માટે નથી કરતા, ભારતના જવાનિયાઓનું ભાગ્ય બદલવા માટે આ સંકટ મોલીએ છીએ. એમને જીએસટી સામે બાંધો, મીટિંગમાં બેસે અંદર, કોંગ્રેસ સરકારો પણ હોય છે એમાં, કોંગ્રેસના નેતાઓ હોય છે, અને બધું 100% પાર થાય સહમતિથી, અને બહાર આવીને કેમ ભાઈ? અને વેપારી આલમે પહેલા દિવસથી કહ્યું છે, કાનૂની વ્યવસ્થા છે, કોઈ સરકાર એવો દાવો ન કરી શકે કે અમારી કોઈ અંદર કઈ સુધારા કરવાની જરૂરિયાત જ ના હોય. અમે લગાતાર નમ્રતાપૂર્વક જેમ જેમ કામ આગળ વધતું જાય છે, જેમ જેમ બદલ કરવાની જરૂરિયાત મહેસૂસ થાય છે, કોઈ પણ પ્રકારના અહંકાર વગર દરેક ચીજમાં બદલ તો કરતા જઈએ છે, અને દેશને આગળ વધારવા માટે જેટલી સુવિધાઓ કરવી પડે એ બધી કરવા માટેનો પ્રયાસ અમે કરીએ છીએ. ભાઈઓ બહેનો, આનું આગળ પણ કહું છું, દિલ્હીમાં એવી સરકાર છે જે ખુરશી માટે નહીં, 125 કરોડ દેશવાસીઓ માટે કામ કરે છે, અને એટલા માટે આવશ્યક કોઈ પણ બદલ કરવા માટે હર હંમેશા તૈયાર હોય છે અને બદલ કરીને બતાવે છે. ભાઈઓ બહેનો, દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવો છે, અને વિકાસને એક જ માર્ગ છે જે આપણી સમસ્યાઓનું સમાધાન કરે. હું નાનો હતો, નાનો સ્કૂલમાં ભણતો હતો, તો અમારે ત્યાં નિશાળમાં જે મુખ્ય સમાચાર હોય બ્લેકબોર્ડ પર લખી મૂકવામાં આવતા, અને વારાફરતી બધા બાળકોનો વારો હોય લખવાનો, અને અમે બધા બાળકો વાંચતા. હું નાનો હતો ત્યારે મેં નિશાળમાં બ્લેકબોર્ડ પર વાંચેલું કે ગુજરાતમાં ઘોઘા દહેજ વચ્ચે રોરો ફેરી સર્વિસ થવાની છે, એ વખતે વાંચેલું. આટલા બધા તમારા મુખ્યમંત્રીઓ આવી ગયા અને તમે રોરો ફેરો સર્વિસનું રોરો એ ના કર્યું, અને આજે ઘોઘા દહેજ વચ્ચે ધમધોકાર રોરો ફેરી સર્વિસ ચાલે છે. અને જ્યારે કચ્છમાં આવ્યો છું ત્યારે
કચ્છના ભાઈઓ બહેનો તમને પણ ખુશખબરી આપું છું, આવી જ રોરો ફેરી સર્વિસ કચ્છમાંથી પણ ચાલશે અને એ દિવસ દૂર નહીં હોય કે જે તમને પ્રવાસમાં 12 કલાક જાય છે, તમે 1.5 કલાકમાં સુરત સુધી પહોંચી જશો અને ધડામ દઈને મુંબઈ હાલ્યા. આ કચ્છ આજે જે અલગ થલગ દેખાય છે એ કચ્છ ગતિવિધિના કેન્દ્રમાં આવી જવાનું છે, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. કારણ ભાઈઓ બહેનો, વિકાસ 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 એ જ અમારો માર્ગ છે, એ જ અમારો મકસદ છે, એ જ અમારો મંત્ર છે. આ દેશના સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવવો, ભ્રષ્ટાચાર કાળાધન એના સામે કઠોરમાં કઠોર કાર્યવાહી કરતા આગળ વધવું અને વિકાસના માર્ગ પર આગળ વધવું. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં મા આશાપુરાના દર્શનથી મેં શરૂઆત કરી છે, અમારો પહેલો કાર્યક્રમ છે. આ વિરાટ જનસાગર, ભાઈઓ બહેનો, આ વિરાટ જનસાગર બતાવે છે કે આ ચૂંટણીની હવા કઈ બાજુ છે. ભાજપ ગુજરાતના આગેવાનો વારંવાર કહ્યું છે, 151 અને મતભેદ કેટલો છે, જે સર્વે કરવા વાળા છે એ લોકો 140 સુધી લઈ જાય છે, ભાજપવાળા 151 લઈ જાય છે. પણ મને ખાતરી છે ગુજરાતની જનતા 140ની ધારણા કરવા વાળાઓને ખોટા પાડશે અને 151ના સંકલ્પને પૂરો કરશે. એ જ અપેક્ષા સાથે 9મી તારીખે અભૂતપૂર્વ મતદાન થાય, યુવાનો માતાઓ બહેનો પૂરી શક્તિથી મતદાન કરે. અને ભાઈઓ બહેનો, ફરી એકવાર વિકાસના ધ્વજને આગળ વધાવીએ, વિનાશ કરવાવાળા તત્વોને પ્રવેશવા ન દઈએ એવા સંકલ્પ સાથે આગળ વધીએ. મારી સાથે મુઠ્ઠી બંધ કરીને બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. આપે સવાયા કચ્છી બનીને કચ્છને હનેરું સ્થાન આપ્યું છે. દુનિયાના નકશા ઉપર આપ જ્યાં પણ જાઓ છો ત્યાં કચ્છને યાદ કરો છો. કચ્છનું આજે ધોરણ આજે દુનિયાની અંદર પણ જ્યારે લોકજીવે ચડ્યું છે ત્યારે અમે સૌ સાથે મળીને આપને વિશ્વાસ અપાવીએ છીએ કે કચ્છના 6 કમળ ભારતીય જનતા પાર્ટીની ઝોલીની અંદર આવશે. ત્યારે આવું સૌ સાથે મળીને આપણે જ્યારે નરેન્દ્રભાઈ આપણી વચ્ચે, વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણે કચ્છીઓ આપણે સૌ સાથે મળીને ભારત માતાના નારા સાથે સંકલ્પ લેશું અને અબ કી બાર 150 કે બારના નારા સાથે અબ કી બાર આ સભાની અંદર આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વિજયભાઈ રૂપાણીજી તેમજ મંચસ્થળના મહાનુભાવો અને કચ્છના ખૂણે ખૂણેથી પધારેલા સૌ વંદનીય કચ્છીઓ તેમજ ગામે ગામથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો, પત્રકાર મિત્રો તેમજ આ સભાની અંદર જે પણ મદદરૂપ થવા બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી આભાર દર્શન વ્યક્ત કરું છું.